दीपक भाई એટલે એનો મતલબ કે આપણે સાયલન્ટ ઓબ્ઝર્વર જ રહેવું. સાયલન્ટ નહીં, શું નામ તમારું? ઉપેન્દ્ર. ઉપેન્દ્રભાઈ, તો ઉપેન્દ્રભાઈને એક્ટિવ રાખવાના, તમારે એને એક્ટિવ રહેવાનું. ઉપેન્દ્રભાઈની તાકાત હોય એટલું દોડાવાના કે દોડો, અને એને થાય એને ભમરડો છે એને વ્યવસ્થિત નચાવે એમ નાચવાના છે. એને થાય કે મારે નથી કઈ કરવું તો બેસી રહે, મારે કરવું છે તો કે દોડ. રાગ દ્વેષ આપણે નહીં કરવાના. આમાં શું છે, ઉપેન્દ્રભાઈ નોકરી કરવાની છે, આહારી છે ને એને ખાવું પડશે, નોકરી કરવી પડશે. તમે નિરાહારી છો, તમારે નોકરી ધંધાની જરૂર નહીં. એ લક્ષ્મી જોઈએ ને, કપડા પહેરવા જોઈએ, ખાવા માટે પૈસા જોઈએ, રહેવા માટે ઘર માટે પૈસા જોઈએ. તો ઉપેન્દ્રભાઈ તો બધું એ આહારી એ બધું કરવું પડશે, અને આપણે નિરાહારી એ કાંઈ કરવાનું નહીં. ફાવશે તમને સમજાવી વાત? શુદ્ધાત્મા થઈને, હા શુદ્ધા, આપણે શુદ્ધાત્મા છે. ઉપેન્દ્રભાઈ જોવા જાણવાની મહેનત નહીં કરવાની, એને કારણે તારે કરવાનું છે, મારે જોવાનું છે. શું એનું કામ આપણે નહીં કરવાનું, આપણું કામ એને નહીં સોંપવાનું? આપણે ભૂલશું થઈએ છે કે હું શુદ્ધાત્મા, પછી ભૂપેન્દ્રભાઈની સીટ પર બેસી અને અકર્તા લઈને લોકો પેલી વાઈ કે નોકરીએ જાઓ ને તો કે ના હું કાંઈ કરતો નથી. એટલે આ શાસ્ત્રમાં શું થયું છે, બે જાતની વાતો થઈ છે. એક આત્મા એ પકડવાની હતી તે અહંકારે પકડી, ને અહંકારે પકડવાની હતી તે આત્મા એ પકડી, ગુંટવાળા થઈ ગયા બધા. એટલે નહીં, આપણે સવારે પેલી વાત થતી હતી ને કઈક, શું હતી યાદ નથી અત્યારે. ભૂપેન્દ્રભાઈ ને સંજોગમાં જે વ્યવસ્થિત સુજાડે એવું થવા દેવાનું છે, કે ભૂપેન્દ્રભાઈની બુદ્ધિ પણ વ્યવસ્થિત ને તાપે છે. અહંકાર, બુદ્ધિ, મન, ચિત્ત, વાણી, વર્તન બધું વ્યવસ્થિત એક્ઝેક્ટ બમરડાને નચાવશે. અને તમારે દુનિયાનો ઓબ્ઝર્વર નહીં, તમારે ભૂપેન્દ્રભાઈ શું કરે છે એના ઓબ્ઝર્વર થવાનું છે. શું તમે એક નહીં થવાનું, જુદું રાખીને ઓબ્ઝર્વર થવાનું. સમજાયું ને? આ ગ્લોબલ વોર્મિંગ છે તે છે જ ને, એમાં શું કરી શકો? એનો ગ્લોબલ વોર્મિંગ થી ઇફેક્ટ જે થશે, થશે ને એ ભાઈ, પણ શું કહેવા માંગો છો, ઇફેક્ટિવ ને ઇફેક્ટ થયા વગર રહેવા જ નથી ને. આપણે અનઇફેક્ટિવ ઇફેક્ટ ને ભોગવાની નથી કઈ, આપણે અનઇફેક્ટિવ રહેવાનું છે કે શું ઇફેક્ટ થઈ રહી છે જુઓ. અને પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, આ દુનિયામાં સુખ શાંતિ થાઓ, બચાવો જગતને. એટલે ગ્લોબલ વોર્મિંગ થી અમુક આઇલેન્ડ્સ ડૂબી જાય, શું થાય, શું કરી શકો? થવાનું ઘણું બધું થવાનું. આ તો તમે અમુક આઇલેન્ડ બોલ્યા, તો બહુ મોટી મુશ્કેલી પડવાની દુનિયા ઉપર. એમાં બચવાનું નથી જગત, આ વધ્યું છે ને આ વસ્તી નહીં. આ હોલમાં કેટલી વસ્તી વધી કે 550 માણસો આવી ગયા કે છે, તે હમણાં પાછું ખાલી થવાનું જોજો. એવી આ દુનિયાની વસ્તી વધે પછી ઘટે, પાણી વધે પાછું પાણી ઘટે, પૈસો વધે પાછો ઘટે. અરે વાળે નથી ઘટી ગયા ને બધા, દાંતે ઘટશે, 32 માંથી 24 થઈ જશે. શું થયું કે મારે ડાફણની 4 દાંત કાઢી દીધી કે છે, તું થોડું ઘણું તે જતું રહ્યો હવે ડાફણ. એનો મતલબ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉપર છોડ દો. ના, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર છોડવા જ નહીં, કે એ લોકો એવી કોઈ અસ્તિત્વ ધરાવે છે ખરા? તમે જાણો છો કોઈ છે ઉપર એવા? ના, જોયા કે જાણ્યા, જાણ્યા નથી, જોયા નથી, તો કઈ રીતે માનો છો તમે? એટલે ખરેખર જુદી વસ્તુ છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ જુદી વસ્તુ છે. એવા કોઈ ક્રિએટર નથી કે ડિસ્ટ્રોયર નથી કે કોઈ ઓર્ગેનાઇઝર નથી કે આ બધું ચલાવે. એવું હોત ને તો લોકો કેદારનાથ પકડી પાડ્યા હોત, અને એવો કબજામાં રાખે કે તું આમ ચલાવો કે અમારો ઊંચો આવે, અમારો દેશ ઊંચો આવે, પેલા પડી જાય એવું ચલાવો કે છે. પણ ના, એ કુદરતે રાખ્યું જ નથી કોઈ અસ્તિત્વને કે ચલાવી શકે. એટલે સામૂહિક છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્સિસ એવિડન્સથી જગત ચાલે છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક અસ્તિત્વ આ કરી શકતું જ નથી. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ શું છે, જુદી વસ્તુ છે. એને વેદાંતમાં 3 પ્રકૃતિના અધિપતિ દેવ કયા છે, રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ. અને જૈન શાસ્ત્રમાં ઉત્પન્નેવા, વિઘ્નેવા અને ધ્રુવેવા, એટલે શું, ઉત્પન્ન થવું, સ્થિર રહેવું અને વિનાશ થવું, એ અવસ્થાને માટે લાગુ પડે છે. તે લોકોએ પછી એને સૂક્ષ્મતમ વસ્તુ છે એટલે પકડાયું નથી, એને રૂપકથી પછી ગોઠવ્યું કે આ બ્રહ્મા, આ વિષ્ણુ, આ મહેશ. વિનાશને મહેશ કહ્યું, ટકે છે એને વિષ્ણુ કહ્યું, અને ઉત્પન્ન થાય એને બ્રહ્મા કહ્યું. પણ એવું
કોઈ દેવદેવી નથી કે જે ઉત્પન્ન કરે, ટકાવે અને વિનાશ કરે. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સથી અવસ્થા ઉત્પન્ન, એટલે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ ઉત્પન્ન થવું એ કુદરતી રચના છે, ટકવું એ કુદરતી રચના છે, વિનાશ થવું કુદરતી રચના છે. સમજાય ને? એટલે વ્યવસ્થિત શક્તિ ઉપર, વ્યવસ્થિત શક્તિ, વ્યવસ્થિત શક્તિ જુદી વસ્તુ છે આખી. વ્યવસ્થિત શક્તિ આપણે અવસ્થામાં તન્મય આકાર થઈએ એટલે અવસ્થિત થઈએ તો અવસ્થિતનું ફળ પછી વ્યવસ્થિત શક્તિ આપે છે. અને અવસ્થા ઉત્પન્ન થવી એ કુદરતી રચના છે. અવસ્થા એટલે શું કે સંજોગો આમ તેમ ભેગા થાય ને એટલે અવસ્થા ઉત્પન્ન થાય. જેમ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એ અમુક સર્કિટમાં ફરે ને તો ચંદ્રમાં અવસ્થા ઉત્પન્ન થાય. એ અવસ્થા ઉત્પન્ન થાય છે ને એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ કહેવાય. પછી એમાંથી કોઝિસ પડે ને કોઝિસમાંથી પછી ઇફેક્ટ આવે એને વ્યવસ્થિત કહેવાય. અવસ્થા કઈ ઇફેક્ટ એ ઇફેક્ટ જ આપી રહી છે. પણ અત્યારે શું છે કે મૂળ કોઝિસ આપણે જો ન કરીએ ને તો ઇફેક્ટ આ વ્યવસ્થિતની બહાર નીકળી જઈએ આપણે. એટલે આ વ્યવસ્થિત પછી ઊભું થાય છે. આપણે કોઝિસ કરીએ પછી ઇફેક્ટમાં વ્યવસ્થિત છે. જય જય સચિન. પછી એટલે આ બાજુ કુદરત વિનાશ કરે છે તે કરેક્ટ છે, કુદરત પોષે છે તે કરેક્ટ છે. આ બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ છે બધું. પછી તો દીપકભાઈ આ વિનાશની વાત આવી અને એમને ગ્લોબલ વોર્મિંગની વાત કરી, પાણીમાં જ્યાં ગરકાવ થઈ જશે અને જ્યાં પરિવર્તન થઈ રહ્યું છે એમાં દાદાએ પણ ઘણા સંકેત આપ્યા છે અને અવારનવાર આપના તરફથી પણ ઘણી એવી વાણી નીકળી જાય છે કે ટૂંકા ગાળામાં કંઈક એવું કંઈક થવા જઈ રહ્યું છે કે એનાથી ચેતીને આપણે થોડુંક કામ કાઢી લેવા જેવું છે. તો આ બાબતને થોડુંક એટલે આપણને ખબર નથી કયા દિવસે ને કઈ તારીખે ને કયા ટાઈમે ટૂંકા ગાળામાં, ત્યારે આપણે લંડનમાં આવીશું કે ઇન્ડિયામાં આવીશું કે અમેરિકામાં આવીશું કઈ ખબર જ નથી. પણ આપણે શું છે કે ટૂંકો ગાળો એટલે શું કે આ 2500 વર્ષનો ટૂંકો જ ગાળો કહેવાય, એવી આ 5-10 વર્ષ બધો ટૂંકો ગાળો કહેવાય. આ શું લાખો વર્ષો નહીં, આ 5-10-20 વર્ષ. તો આપણે 5-10 વર્ષમાં જ આપણે કહે ને દરેક ક્ષણે જાગ્રત રહેવા માંગીએ છીએ કે આજે છીએ ને કાલે નથી, તો એ જયારે નથીનો સંજોગ આવે ને ત્યારે આત્મામાં રહી શકીએ એવી આપણે મજબૂત થઈ જાવ. કારણ આ બધું આ દેહ ભરોસા વગરની મૂડી, આ સંજોગ બધા વિનાશી સંબંધો, ક્યારે કયું શું બને કઈ ભરોસો નથી અને આપણને ખબર નથી ક્યારે શું થવાનું છે. પણ દાદા કહેતા હતા ને 2005 કહેતા હતા, પણ 2005 નું એક્ઝેક્ટ કઈ 2005, પણ આમાં કેવું છે 10-12 વર્ષનો ડીલે પીરિયડ દેખાય છે દાદાનો. એટલે દાદા 1970 માં એમ કે અમેરિકા આવવાના હતા અને 1982 માં, એટલે 12-13 વર્ષનો જે ફરક પડ્યો એવું આમાં કદાચ આવશે ફરક. પણ આ બધું છે ખરું નજીકના કાળામાં, કારણ જે વધી રહ્યું છે વસ્તી બધી, અત્યારે જે બધી પરિસ્થિતિ બગડી રહી છે ને એ બધું બધાનું મંતવ્ય એ જ આવે છે બધા ઇકોનોમિસ્ટ ને બધાનું. આ બધું કેલ્ક્યુલેટ સ્ટેટિસ્ટિક ડેટા કે આ લડાઈ તરફ જઈ રહ્યું છે, જે બધી આર્થિક મુશ્કેલી પડે ને એટલે પછી એ બળવો પોકારે ને પછી એ ઝઘડા થાય ને પછી નહીં, એક શ્રીમંત રહેતો હોય બાજુમાં ગરીબો રહેતા હોય ને પછી ઝઘડા થાય ને થોડા વખતમાં, આ ભૂખે મરતા હોય પેલો જાઓ જલારી કરતો, પછી આ લોકો હલ્લો કર્યા નહીં, પણ પછી આ એને બચાવવા માટે હલ્લો કરે ને પછી ચાલે. એ તો આ ગરીબ દેશ ને શ્રીમંત દેશ પછી તોફાન થાય બધા એના બધું, અને પછી એમાંથી વિશ્વ યુદ્ધ ઉભા થાય ને પછી આમાં કેટલી વસ્તી ખલાસ થઈ જાય. દાદા એને પાછું કહ્યું જે હેતુ માટે આ બોમ્બ ગોળા બન્યા છે ને તે હેતુ પૂરા થઈ જ જશે, કોઈ બચાવી નહીં શકે એમાંથી. કારણ જે બધું હિસાબ બાંધીને બાંધેલો જ બધા ભાવ કરેલા છે, આ પરમાણુ બધા ભાવથી ચાર્જ થયેલા છે. હવે જેવા ભાવે ચાર્જ થયેલા એવા ભાવે ડિસ્ચાર્જ ફળ આવીને ઉભા રહેશે. એટલે આ બોમ્બ છે ને આ બધી મિસાઇલો ને બધું આ બધા ફાઈટરો ને બધું જાત જાતનું બધું બનાવેલું છે ને હેતુપૂર્વક છે. એટલે આ બધું હેતુ કુદરત એટલે શું, તમારા હેતુને ફળ આપી રહ્યું છે. હવે મનુષ્યનો જે ભાવ હતા એ ફળ આવશે પાછા. એમાં આપણે તો એક જ ભાવના કરો, આમાં શું છે કે આપણે જગતનું કલ્યાણ થાવ, જગતનું કલ્યાણ થાવ, બધા જીવો સુખ શાંતિ, એ જેની ભાવના છે ને એ સેફ રહેવાના છે બધા. અને કે અમે આ લોકોને જોઈ લઈશું, અમારા દેશને આમ નુકસાન કરે તો એમ મારે એ સામ સામે અહંકાર ખલાસ કરશે એકબીજાને. કુદરત કોઈનો અહંકાર ચડ્યો અને પછાડે છે ને, એટલે સામ સામે અહંકાર એકબીજાને નુકસાન કરશે. અને આપણે શું છે, એક તો શુદ્ધાત્મામાં રહેવા માંગીએ છીએ અને આખા વર્લ્ડ માટે પ્રાર્થના કરીએ છીએ. જય સચિદાનંદ. દીપકભાઈ આપણે આટલી બધી વાત કરી એમાં ગઈકાલે તમે એક વાત કરી કે સંજોગ એવો બને કે સામેવાળી વ્યક્તિ તમને
આંગળા કાઢીને બોલાવે એમ. તમે ગમે તેટલી ક્ષમતા રાખી હોય, તમે બધું ગોઠવ્યું હોય, શુદ્ધાત્મા જે ફાઇલ છે, આપણે આ ફાઇલ છે, વન એ ફાઇલ છે, પછી અમુક પોઈન્ટ એવો આવે છે કે પછી પેલું અહંકાર રીબાઉન્ડ થાય છે, રિએક્શન આવે છે. અને ગમે તેટલી આપણે વિધિ કરી હોય, ખબર છે કે આ ફાઇલો બખતર બખતર પહેરીને આપણે ગયા હોય, તો એ સંજોગો પછી દર વખતે એવો જ બનાવો બને. એટલે પૈસા તમે એ પણ કહ્યું કે સમજ ખૂટે છે, આપણે ગમે તેટલું સત્સંગ કર્યા હોય, યુનો આપતો વાણી વાંચી હોય, તો એ ફાઇલ જોડે એવું થાય તો. અને પછી એનું એનાલિસિસ કર્યું તો કાં તો તમે દાદા કે પ્રમાણે જાઓ તો તમને પેલું જેમ મહાવીર ભગવાને ખીલો માર્યો તો બોડી ઉપર તો એમને વેદના ના કહેવાય, પણ દુઃખ એનો ઘાંટો તો પડી જ ગયો, ચીજ તો પડી જ ગઈ. એટલે એ ફિઝિકલ હતું, પણ હું આપણે માનસિકની વાત કરું છું, મેન્ટલની વાત કરું છું. એટલે એ મેન્ટલ અસર તમે ડિપ્રેશનમાં લાવી શકે એવું સંજોગ થઈ શકે. એટલે પછી આપણે એ બાજુ જવું કે પછી પેલું રીબાઉન્ડ થવા દેવું પડે, કારણ રીબાઉન્ડ ના થાય તો પછી પેલું મેન્ટલ પર અસર તો થાય છે જ. એ હજુ મેન્ટલ પર અસર થાય છે ને. અને પછી બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા સુધી રહે, જ્યાં સુધી પેલા સ્પંદનો આવે નહીં ત્યાં સુધી. એટલે બધું આખું તમને ખબર પડે સ્પંદનો કે બધું સ્થિર નથી એમ, એક બે બે અઠવાડિયા સુધી એવું થાય. એટલે પણ આપણો હિસાબ છે ને વ્યક્તિ સાથેનો, કેવો ચીકણો હિસાબ હશે, એવો શબ્દ બોલે તો આપણને ખડભડાટ થઈ જાય, પેટમાં તેલ રેડાય, બળે બળે કચકચ થાય બધી. એટલે ટાઈમ તો એ સંભાવે નિકાલ તો કરવો જ પડે. એટલે એના બે ત્રણ ઉપાય છે. એક ઉપાય શું, તો કે તમે છૂટા પડો કંઈક સમાધાનપૂર્વક, કે ચાલો પૈસાની બાબત હોય કે જમીનની બાબત કે કંઈ બીજી સામ સામે થોડું વધઘટ કરીને સમાધાન કરીને છૂટા પડી જાઓ. છૂટા પડીને પછી તમે પ્રતિક્રમણ જમધમાવીને કર્યા કરો. પછી શું, વાર તહેવારે ભેગા થાવ ત્યારે છમકલું તો થશે, પણ હિસાબ છોડશે તો નહીં. પણ ત્યારે નાનકડો પ્રસંગ હશે, જ્ઞાને કરીને સોલ્વ કરવાની તાકાત હશે આપણામાં. એની સાથે રહેવું, આખો દિવસ રહેવું ને ક્લેશ કરીને કર્મ બાંધવા, એ કરતાં છૂટા પડીને થોડુંક બોલશે, નાનકડો ગુનો કર્યો છૂટા પડ્યા, એ તો મોટો ગુનો તો બચ્યો. આપણો પ્રયત્ન એવો હોય કે ભાઈ આપણે એક વાર છૂટા પડી જાઓ અને પછી ઉકેલ લાવીશું, સમજાય ને. અને બીજો ઉપાય એ છે કે જેટલા ભગવટા આવે ને ત્યારે મેં એક્ઝેક્ટ જ્ઞાનથી જતા જાઓ, ધીમે ધીમે. ભલે હિમાંશુ તને કેમ વાંકવું પડ્યું, કેમ તને ભોગવટ આવે છે, મારી સાથે આમ કેમ બોલ્યા, તો પણ હિસાબ હશે તો તમે હિમાંશુથી જુદા રહો. ગમે તેટલો એટેક આવ્યો તો હિમાંશુ સુધી આવે, તમને અડવા જ ના દેવાનું કે હું જુદો અને હિમાંશુ જુદો. એમ કરતા કરતા ટાઈમ કાઢ્યા કરો. કેટલી બુદ્ધિને બળાપો ઊભો થાય તો જુદું રાખો, અહંકારને ઉપાડી લો, શુદ્ધાત્માની સીટ પર લઈ આવો. અને એ બહુ મોટું, એક ચીકણી ફાઇલને જીતી જાઓ ને, આખી નવ અબજની વસ્તી જીતવાની નથી, એકને જીતવાની છે. એક જીતી ગયા એટલે વિતરાકતાનો તમને અનુભવ થઈ જશે, પછી બીજી બધી ફાઇલો તો આમ તો ચણા મમરા જેવી લાગશે. પછી આપણે પરમાણુ કેવું સલો જ પડે, એ વગર પરમાણુ જે અવસ્થા છે ને. મારે ફાધરની ફાઇલ હતી તે 18-18 વર્ષ ચાલ્યો, પાંચ સાત વર્ષ તો આમ જબરજસ્ત દ્વેષ ભાવ, દાદાને મારવા ને નિરૂમા ને મારવા બધા માટે અભાવ કરે. અને પછી ધીમે ધીમે એ લોકોનું બંધ થયું કે દાદા ભગવાન શીખવાડ્યું, તમારે એમ પટેલ માટે ગળો ભાંડી, દાદા ભગવાન માટે નહીં કે છે. હા કે દાદો આમ નહીં, એમ પટેલ આવો દાદા બરોબર છે કે છે. એમ કરતા કરતા સવડું ચાલ્યું, પણ પછી એ પાછા ફરતા ગયા ને હું પાછો ફરતો ગયેલો. પણ મૂળ શું, ચીકણો હિસાબ મમતાનો હિસાબ હતો, અત્યંત રાગમાંથી અત્યંત દ્વેષ થયેલા એમને. અને એ આપણે દ્વેષ દેખાયા કરે કે આટલો બધો દ્વેષ કેમ કરે, પણ આ રાગનું ફળ હતું. અને પછી ધીમે ધીમે વિતરાગ, તે દાડે તો આજે જેટલી સમજણ છે ને એ તો છાંટો હોય તે દાડે નહોતી. અને એ જેમ તેમ કરીને દાડા કાઢતા હતા, એટલું સમજાય કે એનો દોષ નથી, મારો હિસાબ છે, નિમિત્ત છે, નિર્દોષ છે, મારો હિસાબ છે, શુદ્ધાત્મા છે, સંભાવે નિકાલ કર્યો. કરતા 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 વર્ષો કાઢ્યા હતા. અને આજે સમજાય કહો, એમનો રાગ હતો, આ વિતરાગ આપણે એમાં દ્વેષ થતો હતો, એ આપણો મોજ કહેવાય એની મારે. આપણો રાગ કોઈ પણ વ્યક્તિ માટે આપણો મોહ એટલે શું, રાગ રૂપે મોહ છે, દ્વેષ રૂપે પણ મોહ છે. અને એ રાગ દ્વેષ એ જ આપણું જે મારા હાથમાં દોરડું બાંધેલું, તમારા હાથમાં દોરડું બાંધેલું, તમે આમ આમ કરો ને તો મને કુદાકુદ થયા કરે, એ દોરડું બાંધેલું છે માટે. હું બધા દોરડા છોડી નાખું, તમે ગમે તેટલું દોરડું આમ કુદાવો ને,
મને અસર જ ના થાય. એ અસર કેમ નથી થતી? કે માળું છૂટી ગયું માટે. હવે અહીંયા છૂટતું દ્વેષથી પણ બંધાયેલા છીએ આપણે. આપણે રાખતી કે મારે મોં રાખવો નથી, પણ દ્વેષ થાય છે ને, એ શું કામ કચકચ કરે છે, મેં શું બગાડ્યું છે, મને શું કામ ના પડે છે, એ કેમ આવું કરતા? એને કરતા જુઓ છો, એને એ કે મને આમ કેમ કરે જુઓ છો ને, ત્યાં સુધી પાછું દ્વેષથી બંધાયેલા છે. એટલે નિયમ શું છે કે કંઈ પણ રાગ કે કંઈ પણ દ્વેષ એ જ મોહનું સ્વરૂપ છે, અને મોહના સ્વરૂપથી અથડામણ થયા વગર રહેશે નહીં. તમે તમે વિતરાગ એટલે શું? નિર્મોહી. એ વ્યક્તિ માટેનો મોહ એટલે શું? એનું નુકસાન થઈ રહ્યું છે ને. જો સિદ્ધ્યો, આ પણ સિદ્ધ કહેતા તો માનતો નતો, જો થયું ને, એ તમારું સૂક્ષ્મ પાશવી આનંદ તે રાગ દ્વેષનો જ સંબંધમાં એટેચ છો. જો એને કહે ને કે દાદાનું જ્ઞાનમાં આવો, કેટલા સરસ થઈ ગયા છો, જ્ઞાનમાં આવે છે, ખુશ થઈ ગયા, તોય રાગ પાછો. રાગ દ્વેષ કઈ પણ રીતે રાગ દ્વેષના સાંધાને ડિસ્કનેક્ટ કરતા જાઓ, વિતરાગ થતા જાઓ. એ ગમે તેવું પહેલું સ્ટેપ છે, હેમાંશુથી વિતરાગ થાવ, છૂટા પડો. એ સામી વ્યક્તિ પજવી પજવીને હેમાંશુને કુદાવશે, તમને કેમ કુદાવી શકે? તમે હેમાંશુ સાથે આંકડો છોડી દો. એટલે પહેલું સ્ટેપ અહીંયા છે, અને બીજું સ્ટેપ હેમાંશુને પણ વિતરાગ બનાવવાનો છે. અને હેમાંશુને એટલે શું? બાવાને વિતરાગ બનાવશે. મંગળદાસ તો ઇફેક્ટ ભોગવશે, બાવાને વિતરાગ બનાવવાનો છે. અને વિતરાગતાની બિગિનિંગ ક્યાંથી કરવી? તો કે દ્વેષ પરિણામ બંધ કરતા જાઓ. એ માગે તો આમ અકડામણ થશે, શું કામ માગતા હશે, આટલું બધું આપ્યું તોય આમ કેમ કરે છે? તો કે દ્વેષ બંધ કરો. ગમે તે ઊંધું થાય, પૈસા માગે કે કઈ આક્ષેપો આપે કે ગાળો ભાંડે કે જેમ તે ઊંધું બોલે કે દ્વેષ કરે, ગમે તે કરે, નેગેટિવ દ્વેષ ભાવ બંધ કરો. એની માટે વિતરાગ થવાની બિગિનિંગ અહીંયા છે. આપણે ઇમોશનલ મોઢામાં આંગળા એટલે શું? જેમ તેમ આક્ષેપ આવે એટલે આપણે અકડાયા, દ્વેષ થયો. દ્વેષ થવાથી ક્રોધમાન માયાલોભમાંથી પછી દ્વેષમાંથી નીકળે છે બધું તોફાન. એ દ્વેષને જીતવો પડશે આપણે, અને ધીમે ધીમે એને જુદું પાડો. ચંદુ જુદો, શુદ્ધાત્મા જુદો, ચંદુ જુદો. અને એ પણ કહો કે હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા છો, હેમાન શુદ્ધ જુદો છે. એટલે સામાનું જુદું પાડો કે હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા છે, ચંદુ જુદો છે. તમે રિયલ છો, ચંદુ રિલેટિવ. તમે પરમનન્ટ, ચંદુ ટેમ્પરરી. આ બધું ચંદુનો ભરેલો માલ નીકળે છે. મારે સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, વિતરાગ થવાની શક્તિ આપો. કોઈ દ્વેષ કિંચિત માત્ર નથી રાખવો. શક્તિ માગી માગી માગીને દ્વેષ ભાગને જીતી જાઓ. રાગમાંથી અપેક્ષા જન્મશે, અને અપેક્ષામાંથી દ્વેષ જન્મશે. પૂરી ના થાય તો એ દ્વેષ ભાગને જ્ઞાને કરીને ઓગાળો, અને દ્વેષ એ ભોગવે તેની ભૂલથી જડશે. ભગવટો આવ્યો ને એટલે અકડામણ થાય. આમાં શું થાય છે? ભગવટો આવ્યો ને એ ભગવટામાં તન્મય આકાર રહીએ છીએ, પછી રિએક્ટ થવાય છે. ભગવાનને જો જુદો જુઓ ને, કે હિમાંશુ નો આવ્યો, હું જુદો છું, તો રિએક્ટ થવાનું બ્રેક આવી જશે ત્યાં. ભગવટાને જ્ઞાને કરીને ખાલી કરો. બહુ આ એક એક ફાઇલ જીતતા તો આખું વિજ્ઞાન પ્રગટ થઈ જશે આપણને. અને આપણે કેવી મોટી મેં એ લઈને આવેલા શિંગડા કેટલા બધી જાતના, કે એક જબરી ફાઇલ મળી આપણને. માટે આપણે વિતરાગ થવા માટે ઉપકારી છે. આ બધાને એક બે જ હોય ચીકણી ફાઇલો. પાર્શ્વનાથ ભગવાનને એક જ કમઠ, તો કેટલા દસ દસ અગિયાર અવતાર સુધી ચાલ્યું તોફાન. તો આપણે એક ફાઇલ છે, આપણે એકને જીતવી જ છે. જે હોય તે એક બે ત્રણ જ હોય, એક બે રાગની હોય ને એકાદ દ્વેષની હોય. રાગની નહીં, દ્વેષવાળી જીતતા જાઓ. અને અહીંથી આ બહુ જ એનાલિસિસ પછી આટલું આમ જડે દાદાનું જ મળે છે કે દ્વેષ ભાવ બંધ કરતો. ગમે તેવું થાય ને, ભાવ બગડવો ના જોઈએ. હેમાંશુનો તમે તો શુદ્ધાત્મા થઈને તમે હેમાંશુ સાથે ભળવા ના જોઈએ. પહેલું સ્ટેપ જે આપણે આ વખતે છઠ્ઠીમાં ના કીધું, ચંદુ જુદો, તમે શુદ્ધાત્મા જુદું પાડો. પહેલું સ્ટેપ પછી ચંદુ સાથે વાત કરો, અને ચંદુની ભૂલોને પછી તું પ્રતિક્રમણ કરાવો. આ દ્વેષ ભાવના જ પ્રતિક્રમણની વાત છે અત્યાર તો. સમજાય છે ને? એમાં એવું થાય કે તમે ફાઇલનો સંભાવ કરીએ, પણ એમાં શું થાય, આચારથી કરીએ સંભાવ, પણ મનના સ્પંદન તો ચાલતા જ હોય. કારણ કે પહેલાના અભિપ્રાય બધા ગોડાંગ જેમ પડેલા જ હોય, એ ભૂસાય નહીં. હવે મનના સ્પંદનો ઉપરથી અહંકાર સુધી પહોંચો, જે આપણે ટ્રેક બતાડ્યો ને, પોતાના દોષ જોવાનો ટ્રેક, કે મનમાં શું સ્પંદનો ઉભા થાય છે. એક વ્યક્તિ માટે લિસ્ટ બનાવો. એક્ઝેક્ટલી હોમવર્ક કરવું જ પડશે જો કરવું હોય તો, છૂટવું હોય તો. અને ખરેખર તમે એક વ્યક્તિના નેગેટિવ લખો, 50, 70, 80, 100. મેં એક બે એવા પ્રસંગો મારી પાસે છે, એક વ્યક્તિના 100-100 નેગેટિવ લખી શકે. બોલો, એક વ્યક્તિ એક નેગેટિવ બીજાને મેચ ના થાય, નવી જાતનું હોય, અને 100-100 નેગેટિવ લખે. પછી મેં કીધું, હવે તો 200 પોઝિટિવ લખે ના, તો લખી લાયા એ લોકો. હવે તો કે હવે એક એક નેગેટિવ માટે પ્રતિક્રમણ ગત કર્યું, ચીકણી ફાઇલ તોડી શકે. બોલો, 3-4 મહિનાના હોમવર્કમાં જીતી ગયા. તમે લખો, બતાડો મને, ચાલો હું તમને આખો ટ્રેક બતાડીશ. ફોલો કરતા તમે ફોલો કરતા જાઓ, તમે મુક્ત થઈ શકશો. કારણ કે વિજ્ઞાન છે.
લખો નેગેટિવ. એક વ્યક્તિ તમે બોલો છો ને કે મનના સ્પંદનો ચાલુ થાય તો તમે વાંચી નથી શકતા મનના સ્પંદનો, વંચાય છે તો લખો એને કાગળ પર. તમે લખશો ને, તમે શરૂઆત લખીને પ્રયોગ કરો, એક ફાઇલને લખીને પ્રયોગ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી જુઓ. હું તમને ગેરંટીથી કહું છું, બોલો 2-4 મહિનામાં તમે જીતી જશો. તમને આખો મૂળ દોષના પ્રતિક્રમણ એક્ઝેક્ટ થશે અને તમે હળવા ફૂલ થઈ જશો. એ સુધરે કે ના સુધરે, તમે મુક્ત થઈ જશો, થઈ શકો એવું વિજ્ઞાન છે. કારણ શું છે, આપણી ભૂલ ક્યાં થાય છે, આપણે વાતો કરીએ છીએ ને. અત્યારે તમને સૂચ્યું કે આવું મારી ફાઇલ છે, પછી પૂરું થયા પછી આજે શું પિઝા છે લાવો, ત્યારે મજા આવી ગઈ. કે હે આઈસ્ક્રીમ ખાધો, પિઝા ખાધા, પેપ્સી પીધી, ફરીને પાછા સુઈ ગયા. હોમવર્ક નથી કરતા આપણે. એનાલિસિસ તો ચાલતું ચાલતું હોય, પણ તે શું છે કે મને ખરાબ વિચાર આવે છે, પ્રતિકોણ કરું છું, પણ ઉપલખ્યા 2-3 પાંદડા તોડીએ ને પછી કહે છે ઝાડ કેમ ખલાસ ના થયું. ડાળા પકડો, થળિયા પકડો, મૂળિયા પકડો, મૂળિયામાં ઘણા બધા મૂળિયા હોય, તે બધાને મૂળિયું ધોરી મૂળિયું કપાવવું પડે. અને તોય બીજા મૂળથી ચૂસતું હોય તો કાપ કાપ કર્યા કરવું પડે, મૂળિયાને કાપો. રાગ દ્વેષ અને અજ્ઞાન એ જ મૂળિયું છે. આપણે અભિપ્રાય જાય નહીં, ગમે તેટલું એનાલિસિસ કરીએ પણ અભિપ્રાય છે એ મૂળ કારણ ક્યાં આવે છે. આજે અભિપ્રાયનું મૂળ કારણ દાદાનું છે, આમાં આવે છે આપણા ક્રોધ માન માયા લોભ સામાના માટે અવળું દેખાડે છે. હવે અભિપ્રાયનું મૂળ કહું તમને, આપણે સવારે જ વાત કરીએ કે હું સાચો છું હોય, પછી કોઈ ખોટો કહે ને તો આપણને એની માટે અભિપ્રાય, એટલે અપમાનથી નેગેટિવ અભિપ્રાય બેસે છે. નિરૂમાનો એક સરસ દાખલો છે, આઈ થિંક અહીંયા લંડનમાં જ નીકળેલો સત્સંગ. એ કહે છે કે એક ભાઈ લગ્નનો પ્રસંગ હતો, તે ભાઈ પેલા મહેમાન આમંત્રણ આપેલું કુટુંબના, એટલે ભાઈ આવ્યા. હવે આવ્યા ને ડોર પર એને અપમાન જેવો વ્યવહાર થઈ ગયો, એની સાથે હસ્યા નહીં, બોલ્યા નહીં, વેલકમ કર્યું નહીં ને, અપમાન લાગ્યું. એટલે એ લગ્નમાં અંદર પ્રસંગમાં ગયા ને તો 3 કલાક સુધી નેગેટિવ ચાલ્યા કરે, ખોટા માણસો ને પૈસા ને બગાડ ને માણસો આવા ને ત્યાં કરતા કરતા બહાર ગયા. અને પછી અધવચ્ચે એને માન આપ્યું કે હો તમે આવી ગયા, ક્યારે આવી ગયા, આવો આવો ચાલો આઈસ્ક્રીમ ખાતો, ના ના ખાવો જ પડે, ચાલો આમ તેમ પ્રેમ ભરે એવો દેખાડ્યો ને, ખુશ થઈ ગયા. તો પાછું પોઝિટિવ બોલવા માંડ્યા કે આ બહુ ભલા માણસ છે ને, સારું લોકોને સરસ સેવા ભાવ આમ તે. હવે તને જરાક માન આપ્યું અમે પોઝિટિવ થઈ ગયા, અપમાન કર્યું અમે નેગેટિવ થઈ ગયા. પણ આમાંથી આ વાત ઉપરથી મને ટેકનિક જડી કે હા, અપમાનના આધારે નેગેટિવિટી ઊભી થાય છે. જો માન આપ્યું હોત ને તો પોઝિટિવ અભિપ્રાય પડત, પછી પોઝિટિવ વાણી વિચાર વર્તન થાત. અપમાન કર્યું એટલે નેગેટિવ વાણી વિચાર વર્તન થયા. હવે અપમાનનું કારણ શું, તો એ પછી આપણને દાદાની વાણીમાંથી મળે છે કે હું સાચો છું. એને જો કે તું નહીં આવડી, આ હમણાં જ કાલે વાત કરતા હતા કે જરાક એની ભૂલ કાઢી છોકરીની કંઈક વાત જઈશ ક્યાં હતી, તો એટલું બધું આર્ગ્યુમેન્ટ કરે ને ઝઘડા કરે ને, કેમ? તો કે હું સાચી છું. બોલો એ સાચી છું, એને જો ખોટી કીધી ને તો એને પછી રિએક્શન આવે છે. એટલે આપણે પણ ક્યાંક સીટ ડાઉન છીએ. આ તમારી એવું તમે સીટ ડાઉન ચોંટી ગયા છે એટલે પેલી વ્યક્તિ જબરી મળી તમને, તમને સીટો ઉપરથી ઉખાડીને શુદ્ધાત્માની સીટ પર ધકેલે છે, પણ તમે હજુ છોડી શકતા નથી એ સીટો. એટલે તમને અપમાન લાગે છે અને અપમાનમાંથી નેગેટિવ ઉભા થાય છે, નેગેટિવ ઓપિનિયન, પછી નેગેટિવ સ્પીચ, થોટ્સ, બિહેવિયર. પણ માન અપમાન અને માન અપમાનનું મૂળ શું, તો કે અહંકારની રોંગ બિલીફ. હું સાચો છું, હું સારો છું, હું વિશેષ છું, અથવા કે મારું તમે લેવા માંગો છો, મારી વાઈફને તમે આમ કર્યું, મારા છોકરા માટે આમ છે, કંઈક તમારું મમતા મોહના આધારે, મોહ જો પોષે તો પોઝિટિવ ને મોહ ના પોષે તો નેગેટિવ. ધાર્યું કરવું આપણો અહંકાર હોય, ધાર્યું કરે તો પોઝિટિવ, ધાર્યું ના કરે તો નેગેટિવ. આપણો માનનો અહંકાર હોય કે હું સાચો કે સારો કે વિશેષ, એ પોષે તો પોઝિટિવ, ના પોષે તો નેગેટિવ. લોભનો અહંકાર હોય કે મારો પૈસો, એ માગે તો નેગેટિવ, આપે તો પોઝિટિવ. માન, લોભ, મોહ આ 3 જ મોટા ખાડા છે. કપટ અને ક્રોધ તો પ્રોટેક્શન છે. અને આ માનના માન અહંકાર જ્યારે આગળ વધે છે ત્યારે માન કહેવાય છે, બિલીફમાં હોય ત્યારે છે ત્યાં સુધી અહંકાર છે, પછી આગળ વધ્યો એ જ્ઞાનમાં, એટલે કે એ કઈ રીતે હું પૈસા વધારે બનાવું તો લોભ થયો, કઈ રીતે હું વિશેષ દેખાવું એ માન થયું, કઈ રીતે મારું બધું સચવાય, મારી વાઇફ, મારા છોકરા, મોહમાં ગયો. પણ મોહ, માન અને લોભ એ 3 અહંકાર એડવાન્સ થાય છે, પછી એ એડવાન્સ થયેલો અહંકાર ને જ્યારે ઘા પડે છે માન ઉપર કે મોહ ઉપર કે લોભ ઉપર, અથવા તો 4th ખાનો પાડવો હોય તો ધાર્યું કરવું એની ચલણ. જેમ સાસુ વહુના પ્રોબ્લેમનું કારણ શું, સાસુનું ચલણ ચાલતું તો હવે વહુનું ચલણ શરૂ થાય ને, અને સાસુ વહુને ઝઘડા શરૂ થાય, કારણ આને ધાર્યું કરવું છે, આને ધાર્યું કરવું છે, પછી 2 ટકરાય છે. પાછો મોહ પણ છે, મારો ધણી રહેવો જોઈએ મારો, તો મારો છોકરો મારો રહેવો જોઈએ, એટલે 2નો મોહ ટકરાય છે.
અને એ જ ક્લેશનું કારણ બને છે. એટલે આ ચાર રીતે જો ધાર્યો કરવો, મોહ માન અને લોભ, અને એ અહંકાર લોભમાંથી તૂટી ખલાસ કરી નાખો. રોંગ બિલીફ છે, મારી વસ્તુ કે મારી વ્યક્તિ કે મારું માન, એ માન્યતા જ છે. એ માન્યતા છૂટીને તમે આત્મા થશો, એ આત્મવૈભવ આત્મ ઐશ્વર્ય ભોગવશો, અને નેગેટિવિટી ખલાસ થઈને ઉભી રહેશે. આ નેગેટિવ એ પરિણામ દેખાડે છે કે તમે અંદર શેમાં કચરો છે, એનું પરિણામ આ વાણી વિચાર વર્તન છે. એ કચરાને સાફ નહીં કરીએ ત્યાં સુધી વાણી વિચાર વર્તન ચોખ્ખા થતા જ નથી. એટલે બહુ મોટું ટ્રેક પકડીને મૂળિયા સુધી જવાની જરૂર છે. આ કુદરતી આ છેલ્લા 2-1.5 વર્ષમાં કંઈક કૃપા થઈ છે ના દાદાને નિર્વાણ, કે આપણને આખું મૂળિયું જોડ્યું અહીં સુધી આવવાનું. એ તો આટલું તો વાણીમાંથી અભિપ્રાય સુધી ગયા, બુદ્ધિ સુધી ગયા, પણ પેલો અહંકાર પકડાતો હતો, અને અહંકારથી આગળ આત્મામાં આવવાનું છે. સમજાય છે? આ પોતાનો દોષ જોવાનો ટ્રેક એક્ઝેક્ટલી છે. આ બહુ જ આખાને મન લાગે છે કે આ એક્ઝેક્ટ એમ સાયન્ટિફિક અને અલ્ટિમેટ મળ્યું છે આપણને. એ જો હોમવર્ક તરીકે લઈએ ને તો જીતી જઈશું આપણે. અહંકાર ઓગળ્યો એટલે તમે છૂટ્યા. તમારા હાથમાં દોરડું બાંધેલું મારા હાથમાં છે, મારું દોરડું છોડી નાખીશ, ભાઈ તમે ખુદાખુદ કરાવો ને, ગમે તેટલો આમાં હલાવો ને, મને અસર ના થાય, હું છૂટ્યો ગણાઈશ. એ અસર એ જ કશાયો. એટલે 88 પેજ હતું આપણું 5મી આપતણીનું, કે તમને અસર થાય છે, ભયંકર અજ્ઞાનતા છે, ભયંકર નિર્બળતા છે. અસર કેમ થાય? આ સંસારની સંજોગની અવસ્થાની અસર કેમ થાય છે? તમે એની સાથે રાગથી કે દ્વેષથી અટેચ થયેલા છો, અને એ અસર થાય છે. માટે તમે અસરને ઓગાળો, એ ડિસ્કનેક્ટ થાવ, ત્યાંથી આત્મામાં આવો. એટલે આ વિજ્ઞાન છે. આટલું જ વિજ્ઞાન આપણે શીખવા માંગીએ છીએ અહીંયા, કે ધીમે ધીમે પ્રસંગોને પકડીને મૂળ સુધી આવો, આત્માપણામાં આવશો ને તો આપણો પૂર્ણ આવતી. એક કેસ જીત્યા, આખો સંસાર જીતી ગયા તમે. હા, પેલું એટલું ચીકણું લાગે, પેલા ક્ષત્રિયોના વખતમાં જેવું ચીકણું હતું ને એવું લાગે. ના, ચીકણું ચીકણું કરતા શું છે કે આપણે ચીકણું હોય ને, આ બધાને મેં એસિડો આવતા હોય છે, ભાઈ થીનરો હોય છે, જાત જાતના ડાઘ કાઢવાના ઘણા રસ્તા હોય છે. આપણે ઓળખતા નથી ડાઘ, બીજે ઘસ ઘસ કરીએ છીએ, પછી કહેશે હજુ કેમ ચકાસ થતી નથી, પણ બરોબર ચોખ્ખું નથી. એક્ઝેક્ટ સોલ્યુશન, એક્ઝેક્ટ ડાઘ, અને પછી એક્ઝેક્ટ ટ્રીટમેન્ટ, તો રિઝલ્ટ આવે જ. આ શું તરત બુદ્ધિ એ શું, બહુ ચીકણું હશે એટલે વાર લાગશે, એમ કરીને રક્ષણ કરે છે. હજુ જબરજસ્ત વિજ્ઞાન છે, જ્ઞાન થી ઉપર વિજ્ઞાન છે, અને એટલે તૂટી શકે એવું છે. પણ એને ટ્રેક પકડી તો જુઓ, તમે હોમવર્ક કાગળ પર કરવાનું છે. વાંધો શું છે, કાગળ તમને લાવી આપશે, તેજલ ચોપડી આખી 200 પાનાની આપશે, તમે લખો. ચોપડી તૈયાર જ છે, લખીને શરૂ કરું છું. કરી જુઓ, એક 4 દાડા મહેનત કરો. મારે એક વખત નેગેટિવ લખવા દો, એક ચીકણી ફાઇલ ના કેટલી, એક છે કે 6 છે? એક નો શું હિસાબ? નવ વખત ની વસ્તીમાં એક નો શું હિસાબ? તમે શુરવીર માણસ, એક ને પહોંચી વળો. લખો, જોજો સરસ મજા આવશે તમને લખવામાં, તો મુક્તિ થતી જશે. આ બોલો, આ કાગળ પર જયારે અભિપ્રાય ઓકાય છે ને, તો અંદર હળવાશ ઉભી થાય છે, સૂઝ ખુલતી જાય છે, અને પછી એક્ઝેક્ટ ટ્રેક પર જઈશું ને, એક એક સ્ટેપ પર લેતા જજો. તમને બધા તમને એ બનાવી દઈશું, પેલો ચાર્ટ, તમારે પછી શબ્દ જ એડ કરતા જવાનું.